છો ભાઈબંધો અને બહેનપણીઓ? જમી લીધું? તો ચાલો હવે નવી વાર્તા સાંભળીએ. વાર્તા સાંભળતા પહેલા આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. હોને, આ વાર્તા છે ગોકુળ ગામની. હા હા, આ એ જ ગોકુળ ગામ છે જ્યાં આપણા બધાનો પ્રિય મિત્ર કનૈયો રહે છે. ગોકુળ ગામમાં ફાગણ મહિનાની ઋતુ હતી. ફાગણ મહિનો એટલે રંગબેરંગી રંગોનો મહિનો. ઝાડ પર કેસરી કેસરી કેસુડાના ફૂલો ઉગ્યા હતા અને તળાવોમાં ગુલાબી ગુલાબી કમળ ખીલ્યા હતા. આ ગોકુળ ગામમાં એક નાની સરખી ઢીંગલી જેવી રાધા પણ રહે છે. આ રાધાને નદીને કિનારે રમવાનું અને છપછપિયા કરવાનું ખૂબ ગમે. એક વખત સવારના પહોરમાં રાધા તેની સખીઓ સાથે માથે માટલું મૂકીને પાણી ભરવા નદીએ ગઈ. નદીનું ઠંડુ ઠંડુ પાણી પોતાના માટલામાં ભરીને રાધા તો પોતાની સખીઓ સાથે રમતા રમતા પાછી આવતી હતી. રસ્તામાં તેમને ઘણી બધી ગાયોનું ઝુંડ મળ્યું. એક ગાયની ઉપર નટખટ કનૈયો બેઠા બેઠા વાંસળી વગાડતો હતો. કનૈયાનું ધ્યાન રાધા પર ગયું. કનૈયાને તો તોફાન કરવાનું સૂજ્યું. તેણે એક નાનો પથ્થર લઈ નિશાન તાકીને ફેંક્યો. પથ્થર સીધો પડ્યો રાધાના માટલા પર. માટલું ફૂટી ગયું અને રાધા તો ખૂબ જ ગુસ્સે ભરાઈ ગઈ. કનૈયા, તને ખબર નથી પડતી? આ મારું પ્રિય માટલું હતું. તેને મેં મારા હાથોથી રંગેલું અને તે ફોડી નાખ્યું. કનૈયો કહે, અરે રાધા, આમ ગુસ્સો શું કામ કરે છે? આવતીકાલે હોળી છે એટલે મેં તને હોળી પહેલા જ રંગી દીધી. પણ રાધા તો રીસાઈ ગઈ. ભલે હોળી હોય, પણ હું તો તારી સાથે હોળી રમવાની જ નથી. અને રાધા તો પગ પછાડતી ત્યાંથી જતી રહી. બીજે દિવસે સવાર થયું અને હોળી ઉજવવાની શરૂઆત થઈ. બધા ગોકુળવાસીઓ એક મેઘ પર રંગ અને પાણી ઉડાડતા હોળીનો આનંદ માણતા હતા. કાનુડો પણ આવ્યો રાધાના ઘરે. કાનુડો કહે, આજે હોળી છે અને હું સૌથી પહેલા મારી પ્રિય સખી રાધાને જ રંગીશ. પણ રાધા તો રીસે ગયેલી. તેણે તો ઘરનું બારણું ખોલ્યું જ નહીં. રાધા કહે, ના ના, હું નહીં રમું તારી સાથે હોળી. તું જતો રે અહીંથી કાના. કનૈયાએ તો યુક્તિ કરી. તે પોતાનો અવાજ બદલીને કહે, અલીયો રાધા, જરા જો તો તને મળવા કોણ આવ્યું છે? રાધા પણ ચાલાક હતી. તે કહે, નટખટ, હું પણ શેરને માથે સવા શેર છું. મને બધી જ ખબર છે કે આ તારી જ ચાલાકી છે. રાધાએ તો બારણું ખોલ્યું જ નહીં. કનૈયો પણ જિદ્દી હતો. આજે તો રાધાને રંગીને જ રહીશ. તે તો ધીરેથી ચડ્યો રાધાના ઘરને છાપરે. ઘરના છાપરે નળિયા ગોઠવેલા. કાનુડાએ તો નળિયા ખસેડીને બાકોર ઉપાડ્યું અને પછી પિચકારીથી રાધાને રંગી નાખી. રાધા રાણી તો ચોંકી ગઈ અને પછી ગુસ્સો કરતા કહે, નટખટ તોફાની, ઊભો રે ઊભો રે, આજે તો તને હું લાકડીથી ઢીબી નાખું. રાધા તો લાકડી લઈને દોડી અને ઘરનું બારણું ખોલીને બહાર આવી. રાધા જેવી બહાર આવી કે તરત જ આજુબાજુમાં છુપાયેલી બધી જ ગોપીઓ રંગ ગુલાલ લઈને રાધા સામે આવી ગઈ અને રાધાને પગથી માથા સુધી રંગી નાખી. અને બધી ગોપીઓ ગાવા લાગી, હોળી છે ભાઈ હોળી છે, ગોકુળ ગામની હોળી છે, આપણી વાલી રાધાને કાનુડાએ રંગી છે. ત્યાં જ કાનુડો રાધાની સામે આવીને ઊભો રહ્યો. તેણે પોતાની હથેળી આગળ લંબાવીને કહ્યું, રાધા, તારે મને મારવો જ છે ને? તો લે, હું આવી ગયો. તારી લાકડીથી મને માર અને ગુસ્સો શાંત કર. પણ હે રાધા, મારાથી રેસાઈ ના જા, તું તો મારી પ્રિય સખી છે, તારા વગર તો મારી હોળી અધૂરી છે। આટલું સાંભળતા જ રાધાનો બધો ગુસ્સો ઓગળી ગયો। તેણે હાથમાંથી લાકડી છોડી દીધી અને થાળીમાંથી ગુલાલ મુઠ્ઠીમાં લઈ કાનુડાને રંગી દીધો। અને પછી તો રાધા, કનૈયો, ગોવાળિયા અને ગોપીઓએ ભેગા મળીને હોળી ઉજવી। તો અહીં આપણી વાર્તા થઈ પૂરી। આપ સૌને પણ અમારા તરફથી હેપી હોલી। બુરા ને માનો હોલી હૈ। આપણે ફરી મળીશું, આવજો। આ વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો।